નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઘણી બધી યોજનાઓ અન્વયે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. તો તે પૈકી આજે આપણે જે પાણીના ટાંકા માટે સહાય મળી રહી છે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. ખેડૂતો માટે ખુશખબર, પાણીનો ટાંકો બનાવવા માટે ₹50,000ની સહાય મળી રહી છે અને તેના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો તેના માટે આપણે સૌ પ્રથમ કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લઈશું. તો આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધેલ છે. હવે આપણે એડ્રેસ બારમાં iKhedut.gujarat.gov.in ટાઈપ કરી લઈશું અને ત્યારબાદ ઓકે આપીશું. જે ઓકે આપતા આઈ ખેડૂતની આ ઓફિશિયલ સાઇટ ખુલી જશે અને તેનો ઇન્ટરફેસ આ પ્રમાણેનો હશે. તો આ પ્રમાણેની સાઇટ આપણને જોવા મળે. ત્યારબાદ જમણી બાજુએ અહીંયા વિવિધ યોજનાઓમાં અરજીનો એક વિકલ્પ જોવા મળી રહ્યો છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેના પર ક્લિક કરતા સ્ક્રીન રિફ્રેશ થઈ અને આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે. તો તેમાં આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ વિભાગની માહિતી આપણને જોવા મળી રહી છે, જેમાં પ્રથમ છે ખેતીવાડી યોજના, જમીન અને જળ સંરક્ષણ યોજના, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ અને મત્સ્યપાલનની યોજનાઓ. તો તેમાં આપણે જે અહીંયા બાગાયતી યોજનાઓ છે ક્રમ નંબર 4 ઉપર તેમાં જઈશું. તો તેમાં આપ જોઈ શકો છો કે કુલ 122 ઘટકો છે, તે પૈકીના 45 ઘટકો માટે હાલમાં ફોર્મ ભરાવવાનું ચાલુ છે અને તે વર્ષ 2020-21 માટે ફોર્મ ભરાવવાનું ચાલુ છે. તો તેના માટે આપણે વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરીશું. તો ચાલો હું ક્લિક કરી લઉં છું. તો આ ક્લિક કરતા પેજ રિફ્રેશ થશે અને રિફ્રેશ થયા બાદ તેના નીચે વિવિધ યોજનાઓ જોવા મળશે. તો અહીંયા આપ જોઈ શકો છો કે આ તમામ યોજનાઓ જોવા મળી રહી છે. અર્ધ પાકા મંડપ, વેલાવાળા શાકભાજીના પેડલ, ઔષધીય સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, આ પ્રમાણે વિવિધ તમામ યોજનાઓ આપણને જોવા મળી રહી છે. જે પૈકી 45 યોજનાઓની ઓનલાઈન ફોર્મ ભરવાનું હાલે ચાલુ છે. તો આપણે પાણીના ટાંકા માટે નીચે સ્ક્રોલ કરી અને ક્રમ નંબર 17 ઉપર આ યોજના જોવા મળશે. તો આપ જોઈ શકો છો કે આ યોજના આવી ગઈ છે, ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા. તો આ યોજના એ આજીવન એક વખત લાભ મળવા પાત્ર છે અને તેની અરજી કરવાનું તારીખ 12/8/2020થી શરૂ થઈ ગયેલ છે અને તેની છેલ્લી તારીખ 15/9/2020 છે. તો જે કઈ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે 15/9/2020 સુધી પોતાનું ફોર્મ ઓનલાઈન ભરી શકે છે. તો હવે આપણે તેમાં વિગતો જોઈએ. તો ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકામાં અનુસૂચિત જનજાતિ માટે યુનિટ કોસ્ટ 1,00,000 રૂપિયા છે અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના 75% મુજબ મહત્તમ ₹75,000ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. તે જ પ્રમાણે અનુસૂચિત જાતિના ખેડૂતોને યુનિટ કોસ્ટ 1,00,075 લેખે ₹75,000ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. અને ત્યાર પછી અહીંયા નીચે આપણે સામાન્ય ખેડૂત માટે જોઈએ. તો સામાન્ય ખેડૂતને યુનિટ કોસ્ટ 1,00,000ના જે 50% મુજબ મહત્તમ ₹50,000ની સહાય મળવા પાત્ર છે. એટલે કે જો આપ અનુસૂચિત જનજાતિ અથવા અનુસૂચિત જાતિના ખેડૂત ન હોય અને સામાન્ય ખેડૂત હોય તો પણ આપને ₹50,000ની સહાય આ પાણીના ટાંકા માટે મળવા પાત્ર રહેશે. તો તેમાં હવે આપણે આગળ અહીંયા જોઈએ. સિમેન્ટેડ પાકા પાણીના ટાંકા ડ્રીપ સેટ ફરજિયાત છે અને ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગવર્મેન્ટ વેલ્યુઅર, તાલુકા સર્વેયર કે નરેગા યોજનાના જે સર્વેયરનું જે ખર્ચ અંગેનું સર્ટિફિકેટ લાભાર્થીએ રજૂ કરવાનું હોય છે અને વધુમાં વધુ 25.50 ઘનમીટર સુધીની ક્ષમતા અને ઓછામાં ઓછા 10 ઘનમીટરની ક્ષમતાવાળા આ ટાંકો બનાવવાનો હોય છે અને ખાતા દીઠ ફક્ત એક જ વખત આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. તો આ પ્રમાણે જો કોઈ ખેડૂત પાણીનો ટાંકો ડ્રીપ ઇરિગેશન માટે બનાવવા માંગતા હોય તો તેઓને ₹50,000ની સહાય મળવાપાત્ર થાય છે.
तो जे कोई खेडूत मित्रों आ योजना में लाभ लेवा मांगता होय अने पानी नो टांको बनावा मांगता होय तो तेओ अहींया आई खेडूत पोर्टल पर आवी अने ऑनलाइन अरजी करी शके छे। तो ऑनलाइन अरजी करवा माटे अहींया अरजी करो पर क्लिक करवानुं रहेशे। जेवा आपणे अरजी करो पर क्लिक करशुं एटले आ प्रमाणेनो स्क्रीन आपने जोवा मळशे। तो तेमां अहींया जोई शको छो के बागायती योजनामां ड्रीप इरिगेशन माटे पाणीना टांका सिलेक्ट थई गयुं छे। त्यारबाद તેમાં તમે વ્યક્તિગત લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી છો તેમાં પસંદ કરી અને આગળ વધવા ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આપણે અહીંયા વ્યક્તિગત લાભાર્થી સિલેક્ટ કરીને આગળ વધવા પર ક્લિક કરીએ છીએ। ત્યાર પછી પૂછશે કે તમે રજીસ્ટર્ડ અરજદાર છો, જો રજીસ્ટર્ડ અરજદાર હોય તો આ ઉપર ક્લિક કરવાનું છે, નહીંતર ના ઉપર ક્લિક કરવાનું છે। તો આપણે ના ઉપર ક્લિક કરીને આગળ વધવા પર ક્લિક કરીશું। જેવા ક્લિક કરીશું એટલે આપણી સામે ફોર્મ ઓપન થઈ જાય છે। તો આ ફોર્મ ભરવા માટે અલગ અલગ છ ટેબ આપણને જોવા મળી રહ્યા છે। તો તેમાં નવી અરજી કરવા માટે સૌ પ્રથમ આપણે પહેલા ટેબમાં ક્લિક કરવાનું રહેશે, નવી અરજી કરવા ક્લિક કરો ઉપર। ત્યાર પછી જો આપને અરજીમાં કોઈ સુધારા વધારા કરીને અપડેટ કરવી હોય તો અપડેટ કરવાના બીજા વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે। અને આપની અરજી કમ્પ્લીટ થઈ ગઈ હોય, જો કોઈ ભૂલ ન હોય તો તેને કન્ફર્મ કરવા માટે આ ત્રીજો ટેબ છે તે ત્રીજા ટેબ ઉપર ક્લિક કરવાનું રહેશે। અને કન્ફર્મ કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ લેવા માટે આજે અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। અને ત્યાર પછીના બે વિકલ્પ છે તે બંને ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે છે, જેમાં પ્રથમ વિકલ્પ છે અરજીની પ્રિન્ટ ઉપર સહી કરેલ નકલને અપલોડ કરવા માટેનો આ વિકલ્પ છે, અને ત્યાર પછીનો વિકલ્પ છે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનો। તો આમ આ છ સ્ટેજમાં આપણે અરજી સંપૂર્ણપણે કરી શકીએ છીએ। તો આપણે નવી અરજી કરો પર ક્લિક કરીશું। તો જેવા નવી અરજી કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણેનું આખું ફોર્મ ઓપન થઈ જશે। તો આમાં આપણે ખેડૂતોની જે સામાન્ય માહિતી હોય છે, નામ સરનામું છે, જાતિ છે, આધાર નંબર, આ તમામ વિગતો નાખી અને પછી આપના બેંકની વિગત આવશે અને ત્યારબાદ આપની જમીનની વિગત આવશે અને છેલ્લે આપનું રેશન કાર્ડ નંબર નાખી અને અરજદાર સિલેક્ટ કરવાનો છે। અને તે સિલેક્ટ કર્યા બાદ આ જે કેપ્ચા કોડ બતાવી રહ્યો છે તે કેપ્ચા કોડ અહીંયા આ બોક્સમાં ટાઈપ કરી અને અરજી સેવ કરવા ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આમ એકદમ સરળતાથી આપ આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપના મોબાઈલ પર જ અરજી કરી શકો છો અને ત્યારબાદ પ્રિન્ટ આઉટ લેવા માટે કોઈ પણ ઝેરોક્સની દુકાન અથવા તો સાયબર કેફેમાં જઈ અને પણ આપ પ્રિન્ટ આઉટ લઈ શકો છો। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લો, જય હિન્દ, વંદે માતરમ।